ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો આજે આપણે ડાયરેક્શન ટેસ્ટ નો વિડીયો નંબર 2 જોવાના છીએ. આપણે ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે જેમાં તમને કઈ વસ્તુ આપણે યાદ રાખવી પડશે, કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાશે એ બધું ડિસ્કસ કરી દીધું હતું. તો આજના વિડીયોમાં આપણે ટાઈપ 1 થી સ્ટાર્ટ કરશું. ટાઈપ 1 રહેશે આપણો શેડો બેઝ ક્વેશ્ચન, પડછાયા આધારિત દાખલા, જે ઘણી બધી એક્ઝામમાં પૂછાતા હોય છે હે ને. તો આપણે અમુક એક્ઝામના પૂછાઈ ગયેલા ક્વેશ્ચન પણ આ વિડીયોમાં જોશું અને કેવા કેવા પૂછાવાની સંભાવના છે, કેવા કેવા ક્વેશ્ચન આવી શકે એ પણ આપણે જોવાના છીએ. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ વિડીયોમાં તો આપણે ડિસ્કસ કરી ગયા હતા કે ભાઈ પડછાયાના ક્વેશ્ચન માટે આપણે શું યાદ રાખવું પડશે, પણ એકવાર ફરીથી બતાવી દઉં છું. આપણે અહીંયા બે સમય યાદ રાખવાના છે. કયા કયા બે સમય? એક છે સવારનો સમય અને બીજો છે સાંજનો સમય. આ બંને સમય મેં તમને યાદ રાખવાના કીધા હતા, બરાબર. હવે સવારનો સમય એને આપણે સૂર્યોદયનો સમય પણ કહી શકીએ, બરાબર. અને સાંજનો સમય એને આપણે સૂર્યાસ્તનો સમય પણ કહી શકીએ, બરાબર. આ બંને સમય મેં તમને યાદ રાખવાના કીધા હતા. આ બંને સમયમાં યાદ શું રાખવાનું છે? તો યાદ રાખવાનું છે આપણે સૂર્ય અને પડછાયાની દિશા, બરાબર. અહીંયા હું લખી દઉં છું સૂર્ય અને અહીંયા હું લખી દઉં છું પડછાયો. ડન. તો ચાલો જોઈએ સવારનો સમય. તો સવારનો સમય તો સૂર્ય ક્યાં હશે? સૂર્ય હશે પૂર્વ દિશામાં. તો પડછાયો ક્યાં હોય? સૂર્યની વિરુદ્ધ દિશામાં ને. તો પડછાયો હશે પશ્ચિમ દિશામાં, હે ને. તેવી જ રીતે સાંજનો સમય, સૂર્યાસ્તનો સમય, સૂર્ય ક્યાં હશે? સૂર્ય હશે પશ્ચિમ દિશામાં. અને પડછાયો ક્યાં હશે? પડછાયો હશે પૂર્વ દિશામાં, બરાબર. આ વસ્તુ આપણે લાસ્ટ વિડીયોમાં ઓલરેડી જોઈ ગયા છીએ, ત્યાં મેં તમને ફિગર સાથે પણ બતાવી દીધું હતું, બરાબર. પણ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ વસ્તુ યાદ હશે તો જ આપણે ક્વેશ્ચન કરી શકશું. ચાલો તો ક્વેશ્ચન પર જઈએ. હવે સીધા કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં, હે ને. તો જુઓ ક્વેશ્ચન નંબર 1 તમારી સામે દેખાતો હશે. મેં ક્વેશ્ચન રીડ કરું છું પહેલા. તો શું છે ક્વેશ્ચનમાં? તો આપણે કીધું છે કે સવારનો સમય છે. ઓકે ફાઇન. ચાલો સવારના સમયે રમેશ અને સુરેશ એકબીજાની સામે જોઈને ઊભા છે, બરાબર. રમેશ છે અને સુરેશ છે, સવારના સમયે એકબીજાની સામે જોઈને ઊભા છે. જો રમેશનો પડછાયો સુરેશની જમણી બાજુ પડતો હોય તો સુરેશ કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે? ઓકે ચાલો. તો પહેલી વસ્તુ તમને જણાવી દઉં કે આ ક્વેશ્ચન હું બે ટાઈપથી કરી શકું, બરાબર. બે રીતથી કરી શકું, હે ને, બે મેથડથી. કઈ રીતે બે? તો જુઓ હવે આપણે એક વસ્તુ તો ક્લિયર છે કે સવારનો સમય છે. થોડીક વાર સમયને છે સાઈડમાં મૂકી દો. હવે આપણે જુઓ આપણે આપેલું શું છે? રમેશ અને સુરેશ છે એકબીજાની સામે જોઈને ઊભા છે, બરાબર. તો મારે રમેશને બનાવવો પડશે અને સુરેશને બનાવવો પડશે. તો જુઓ હવે એકબીજાની સામે છે એટલે હું આ રીતે ફિગર બનાવીશ, બરાબર. હવે એરો છે એનો મતલબ શું છે? કે એકબીજાનો ફેસ છે એ સામ સામે છે, બરાબર. આ એરોનો એ મતલબ છે. ઓકે. હવે રમેશ ક્યાં છે અને સુરેશ ક્યાં છે? તો ગમે ત્યાં લઈ લો. ફોર એક્ઝામ્પલ હું રમેશને ઉપર લઉં છું, હે ને. આ મારો રમેશ છે અને આ મારો સુરેશ છે. ચાલો એટલું ડન, હે ને. એટલું ડન. ફર્સ્ટ લાઈન ક્લિયર છે. રમેશ અને સુરેશ એકબીજાની સામે જોઈને ઊભા છે. સવારનો સમય છે, બરાબર. સવારનો સમય છે ને આપણે પછી ઉપયોગ કરશું, પણ આ લાઈન તો ક્લિયર થઈ ગઈ હશે કે રમેશ અને સુરેશ એકબીજાની સામે જોઈને ઊભા છે. હવે આગળ વાંચો. આગળ શું કીધું છે? જો રમેશનો પડછાયો સુરેશની જમણી બાજુ પડતો હોય. મિત્રો પડછાયો રમેશનો, ધારો કે રમેશનો પડછાયો ધારો કે આ બાજુ પડતો હશે ને, તો સુરેશનો પડછાયો પણ આ જ બાજુ પડતો હશે, બરાબર. તો એ ઇમ્પોર્ટન્ટ નથી કે ભાઈ કોનો પડછાયો પડે છે, રમેશનો કે સુરેશનો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? કે કઈ બાજુ પડછાયો પડે છે આપણે એ જોવાનું છે, બરાબર. આ લાઈન આપણી માટે કોઈ કામની નથી કે ભાઈ રમેશનો પડછાયો પડછાયો પડે છે ક્યાં, એ જુઓ. પડછાયો પડે છે સુરેશની જમણી બાજુ. તો સુરેશની જમણી બાજુ પડછાયો પડે છે, બસ આ લાઈન આપણી માટે અગત્યની છે. તો આપણો સુરેશ ક્યાં છે? આ આપણો સુરેશ છે, બરાબર. સુરેશ છે ઉપર જોઈને ઊભો છે, ઉપર જોઈને. એનો મતલબ એની જમણી બાજુ કઈ થાય? તો એની જમણી બાજુ થાય, બરાબર. મેં તમને કીધું જ છે કે રાઈટ સાઈડ માટે શું યાદ રાખો? ક્લોકવાઇઝ યાદ રાખો. અને લેફ્ટ સાઈડ માટે શું યાદ રાખો? એન્ટી ક્લોકવાઇઝ, હે ને. તો જમણી બાજુ તો ક્લોકવાઇઝ, હે ને. તો સુરેશની જમણી બાજુ, સુરેશની જમણી બાજુ આ સાઈડ થશે. તો આ સાઈડ પડછાયો પડશે, માટે હું લખી દઉં છું અહીંયા પડછાયો પડે છે, બરાબર. અહીંયા પડછાયો પડે છે. રમેશનો પણ યાદ પડશે અને સુરેશનો પણ યાદ પડશે. ઓકે. હવે જુઓ, હવે જાઓ સમય ભાઈ, બરાબર. સમય કયો છે? સમય છે સવારનો, હે ને. તો યાદ કરો સવારનો સમય હોય, સવારનો સમય હોય, હે ને. તો સવારના સમયે પડછાયો ક્યાં પડતો હતો? સવારના સમયે પડછાયો પડતો હતો પશ્ચિમ દિશામાં, હે ને. સવારના સમયે પડછાયો પડે પશ્ચિમ દિશામાં. અને સૂર્ય ક્યાં હોય? સૂર્ય હોય પૂર્વ દિશામાં, હે ને. જો તમને આગળની સ્લાઇડ પણ બતાવી દો તો તમને વધારે ખ્યાલ હશે. સવારનો સમય છે, પડછાયો પશ્ચિમ દિશામાં છે, સૂર્ય છે પૂર્વ દિશામાં. ઓકે. તો જુઓ હવે આપણે દિશા તો નથી ખબર, પણ આપણે એક વસ્તુ તો ખબર છે અહીંયા કે આપણો પડછાયો છે ને, આપણો પડછાયો એ આ જ દિશામાં છે, બરાબર. આ વસ્તુ અહીં જોઈ શકું છું કે મારો પડછાયો આ દિશામાં છે. તો પડછાયા વાળી દિશા હશે એ કઈ હશે? એ પશ્ચિમ હશે. એનો મતલબ કે આ દિશા કઈ હશે? આ દિશા હશે પશ્ચિમ, બરાબર. આ દિશા પશ્ચિમ હશે. હવે પશ્ચિમ હોય અહીંયા તો પશ્ચિમની સામે કઈ હોય? પશ્ચિમની સામે ઓલવેઝ પૂર્વ હશે. તો આ દિશા પૂર્વ હશે, હે ને. તો તમે કહો સાહેબ આ તમે શું કરો છો? તમે તો મને અમને ઊંધું યાદ રખાયું હતું, હે ને. આપણે જે તમને દિશા યાદ રાખવાની કીધી હતી, યાદ રાખવાની કીધી હતી એ આ રીતે હતી. જો અહીંયા હું ડ્રો કરું છું, એ દિશા આ રીતે હતી. આ બાજુ પશ્ચિમ હતું ને આ બાજુ પૂર્વ હતું.
પણ અહીંયા તો ઊંધું આવ્યું ને, પશ્ચિમ આ બાજુ આવ્યું અને પૂર્વ આ બાજુ આવ્યું. કોઈ વાંધો નથી, પૂર્વ પશ્ચિમ છે ઇન્ટરચેન્જ થઈ ગયા, તો ઉત્તર દક્ષિણ પણ ઇન્ટરચેન્જ થઈ જશે. મીન્સ આપણે ઉત્તર ઉપર લેતા હતા ને દક્ષિણ નીચે લેતા હતા, હવે અહીંયા પણ ઊંધું કરો. ઉપરની દિશા કઈ હશે? ઉપરની દિશા દક્ષિણ હશે, અને નીચેની દિશા કઈ હશે? નીચેની દિશા ઉત્તર હશે. બરાબર, તો આપણી ચારે ચાર દિશા મળી ગઈ. જો પશ્ચિમ પૂર્વ એ જ રીતે આવ્યા હોત તો આપણે ઉપર ઉત્તર લેતા અને નીચે દક્ષિણ લેતે, બરાબર. પણ પૂર્વ પશ્ચિમ છે બદલાઈ ગયા, તો ઉત્તર દક્ષિણ પણ બદલાઈ જશે. હવે આપણે પૂછ્યું છે શું? આપણે પૂછ્યું છે કે સુરેશ કઈ દિશામાં મોં રાખીને ઉભો હશે. તો સુરેશ ક્યાં છે? આપણો અહીંયા છે, બરાબર. સુરેશ ઉપર જોઈને ઉભો છે, તો ઉપર કઈ દિશા છે? દક્ષિણ. તો મારો આન્સર શું આવશે? મારો આન્સર આવશે દક્ષિણ, બરાબર. દક્ષિણ મીન્સ સાઉથ, તો મારો આન્સર આવશે સાઉથ, બરાબર. કોઈ એવું કહેતું છે સાહેબ તમે છે રમેશને ઉપર લીધો, તો રમેશને નીચે રાખું ને સુરેશને ઉપર લઉં, તો પણ આન્સર મારો દક્ષિણ જ આવશે, બરાબર. કોઈ ફરક પડવાનો નથી, હે ને. તમે ગમે તે વસ્તુ કરો, એટલા જ માટે મેં તમને પેલા કીધું કે આ વસ્તુ, આ ક્વેશ્ચન આપણે બે રીતથી કરી શકીએ, બરાબર. એક વાર રમેશને નીચે રાખીશ તો પણ મારો આન્સર એ જ આવશે. ચલો આગળના ક્વેશ્ચનમાં આપણે જોઈએ, બરાબર, હે ને. ક્વેશ્ચન નંબર બે, ક્વેશ્ચન નંબર બે તમારી સામે છે. ક્વેશ્ચન નંબર બે માં આપણે લખેલું છે કે સાંજના સમયે ગીતા અને સીતા એકબીજા તરફ પીઠ રાખીને ઉભી છે. સીતાનો પડછાયો તેની ડાબી બાજુ પડતો હોય તો ગીતા કઈ દિશામાં જોઈને ઉભી હશે? તો અહીંયા જો એકબીજા તરફ પીઠ રાખીને ઉભી છે, માટે હું ફિગર આ રીતે બનાવીશ. જો હું મારી ફિગર આ રીતે બનાવીશ, સીતાનો ફેસ ધારો કે ઉપર છે અને ગીતાનો ફેસ નીચે છે. હવે સીતા ગીતા હું ગમે ચાલો, બરાબર, કોઈ ફરક નહીં પડે. ચાલો ગીતાને આ વખતે ઉપર લઈએ છીએ, બરાબર, અને સીતાને નીચે લઈએ છીએ, કોઈ ફરક પડશે નહીં જેથી, બરાબર. હવે પીઠ છે ને, તો જો એનો મતલબ કે ગીતાનું ફેસ ઉપરની તરફ છે તો પીઠ જ હશે, બરાબર, આ તરફ, હે ને. અને સીતાનો ફેસ નીચેની તરફ છે તો પીઠ જ હશે પાછળની તરફ. તો ગીતા અને સીતાની પીઠ છે એકબીજાની સામ સામે જ આવશે, બરાબર. અહીંયા એ જ વસ્તુ આપણે કીધી છે. ઓકે, ચલો ફાઇન, તો ફર્સ્ટ લાઈન તો ક્લિયર છે. હવે આગળ જુઓ, આગળ શું કીધું છે આપણે? સીતાનો પડછાયો તેની ડાબી બાજુ પડતો હોય. સીતાનો પડછાયો તેની ડાબી બાજુ પડે છે, તો આપણી સીતા છે, બરાબર, નીચે, હે ને. સીતાની ડાબી બાજુ એટલે મેં તમને કીધું ડાબી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ, તો આ ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ જશે ને, તો આપણી એન્ટી ક્લોકવાઇઝ હશે, હે ને. તો ડાબી બાજુ મીન્સ આ બાજુ, આ બાજુ હશે ને ડાબી બાજુ, તો અહીંયા પડછાયો પડે છે, અહીંયા પડછાયો પડે છે. ઓકે, તો ચાલો પડછાયાની દિશા આપણે મળી ગઈ. હવે જો સમય, સમય કેવો છે? સમય છે સાંજનો, બરાબર. તો સાંજના સમયે, સાંજના સમયે પડછાયો ક્યાં પડતો હોય? સાંજના સમયે પડછાયો પડતો હોય પૂર્વમાં. એનો મતલબ કે આ પડછાયા વાળી દિશા હશે, પડછાયા વાળી દિશા હશે એ મારી કઈ હશે? પડછાયા વાળી દિશા હશે એ મારી, પડછાયા વાળી દિશા હશે એ મારી પૂર્વ દિશા હશે. પૂર્વની સામે પશ્ચિમ દિશા. હવે પૂર્વ પશ્ચિમ બદલાયા નથી, માટે ઉત્તર દક્ષિણ પણ બદલાશે નહીં. એનો મતલબ કે મારી ઉપર ઉત્તર હશે અને નીચે હશે મારી દક્ષિણ, બરાબર. તો આપણે પૂછ્યું છે શું? જો ગીતા કઈ દિશામાં જોઈને ઉભી છે, તો ગીતા ક્યાં? ઉપર જોઈને ઉભી છે ને. ઉપર કઈ દિશા છે? ઉત્તર. તો મારો આન્સર શું આવશે? મારો આન્સર આવશે ઉત્તર, બરાબર. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. તો મિત્રો, આ બે ટાઈપના ક્વેશ્ચન પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. હજુ સુધીમાં પીઠ રાખીને સામસામે ઉભી છે એવો ક્વેશ્ચન આવ્યો નથી, પણ આવી શકે છે. ઓકે, તો ધ્યાન રાખજો. સારું, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. હવે જે પણ આપણે ક્વેશ્ચન કરવાના છીએ એ કોઈ ને કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. ફર્સ્ટ ક્વેશ્ચન, સૂર્યોદય સમયે મદન એક થાંભલા સામે ઉભો હતો. થાંભલાનો પડછાયો મદનની બરાબર જમણી બાજુ હતો, તો મદન કઈ દિશામાં જોઈને ઉભો છે? હવે અહીંયા માણસ આપણી પાસે એક જ છે, મદન, બરાબર. અત્યાર સુધી આપણી પાસે બે માણસ હતા, તો કાંઈ વાંધો નહીં. ચાલો મદનને આપણે પહેલા તો ઉભો રાખી દઈએ અને એક થાંભલો પણ બનાવી દઈએ. તો મારા ખ્યાલથી ચાલો આ આપણો મદન છે ને, આ આપણો મદન છે. મદનનો ફેસ છે પેલી બાજુ છે, બરાબર. આપણે આપણે આજે દેખાય છે મદનનો પાછળનો ભાગ દેખાય છે. હવે મદન એક થાંભલા સામે જોઈને ઉભો છે, મીન્સ કે અહીંયા થાંભલો છે, બરાબર. આ શું છે? આ છે થાંભલો. હવે થાંભલા સામે જોઈને મદન ઉભો છે, બરાબર. તમે ઇમેજિન કરી શકો છો કે મદનનો ફેસ છે એ થાંભલાની સામે છે. આપણે જે ભાગ દેખાય છે મદનનો પાછળનો ભાગ છે, બરાબર. થ્રી ડીમાં તમે ઇમેજિનેશન કરો તો તમને ખ્યાલ આવશે. હવે જો આગળ શું કીધું છે કે થાંભલાનો પડછાયો, થાંભલાનો પડછાયો ક્યાં પડે છે? મદનની જમણી બાજુ. હવે મદન જો આ સાઈડ ઉભો છે, બરાબર, આ સાઈડ જોઈને, આ સાઈડ જોઈને ઉભો છે, તો મદનની જમણી બાજુ મીન્સ આ બાજુ થશે. તો પડછાયો ક્યાં પડતો હશે? અહીંયા પડતો હશે, બરાબર. પડછાયો આ દિશામાં પડતો હશે. ઓકે, ડન. મદનની જમણી બાજુ પડછાયો પડે છે, મીન્સ કે પડછાયો આ રીતે ક્યાંક પડતો હશે, બરાબર. આ શું છે? પડછાયો છે. ઓકે, ચાલો. હવે જો સમય કયો છે? સમય છે સૂર્યોદયનો. તો પાછું એ જ જોવાનું કે સૂર્યોદયનો સમય હોય તો પડછાયો ક્યાં પડે. તો જો ફર્સ્ટ સ્લાઇડમાં સૂર્યોદયનો સમય હતો, પડછાયો ક્યાં પડતો હતો? સૂર્યોદયના સમયે પડછાયો પડતો હતો પશ્ચિમમાં. એનો મતલબ કે આ દિશા હશે એ કઈ હશે? પશ્ચિમ હશે, હે ને. આ દિશા કઈ હશે? પશ્ચિમ હશે. તો પડછાયા વાળી દિશા છે એ પશ્ચિમ છે. તો પશ્ચિમની સામે શું હશે? પશ્ચિમની સામે શું હશે? પૂર્વ હશે. તો જો ફરીથી પૂર્વ પશ્ચિમ છે બદલાઈ ગયા,
તો ઉત્તર દક્ષિણ પણ બદલાઈ જશે, મીન્સ ઉપર આવી જશે દક્ષિણ અને નીચે આવી જશે ઉત્તર, હે ને? તો મદન કઈ દિશામાં જોઈને ઉભો છે? મદન ઉભો છે આમ ઉપર જોઈને, તો ઉપર કઈ દિશા છે? દક્ષિણ. માટે મારો આન્સર આવશે દક્ષિણ. ઓકે, તો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો, એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. નકુલ સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે તેનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો. ઓકે, ચલો. જો સહદેવ, જો હવે સહદેવ તેની વિરુદ્ધ બાજુએથી આવતો હોય તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે? જો અહીં ઇન્સર્ટ મિત્રો આપણે એવું કીધું છે કે નકુલ આ દિશામાં જાય છે અને સહદેવ તેની વિરુદ્ધ દિશામાંથી આવે છે, એનો મતલબ કે બંનેના ફેસ કેવા છે? એકબીજાની સામ સામે છે, બરાબર. હવે પડછાયો ક્યાં પડે છે? પડછાયો તેની જમણી બાજુ. તેની મીન્સ સહદેવે જોયું કે તેનો પડછાયો તેની. જો મિત્રો ક્વેશ્ચન છે ને બહુ સમજવા લાયક છે. જો હું ક્વેશ્ચન રીડ કરું છું તો તમને વધારે ખ્યાલ આવશે. જો નકુલ સૂર્યોદય પછી ચાલતો હતો, ફોર એક્ઝામ્પલ આપણો નકુલ છે, બરાબર. નકુલ સૂર્યોદય પછી જતો હતો, હવે સહદેવે જોયું. તો આ આપણો સહદેવ છે, સહદેવ એની સામેથી આવે છે એવું લખ્યું છે, બરાબર. એના લાસ્ટ લાઈનમાં વિરુદ્ધ બાજુએથી આવે છે. તો સહદેવે શું જોયું? કે તેનો પડછાયો. તેનો પડછાયો મીન્સ નકુલનો પડછાયો. તેની જમણી બાજુ મીન્સ નકુલની જમણી બાજુ, બરાબર. અહીંયા આપણે સહદેવની જમણી બાજુ નથી લેવાની, નકુલની જમણી બાજુ લેવાની છે. તો નકુલની જમણી બાજુ આ, નકુલની જમણી બાજુ આ થશે, બરાબર. તો પડછાયો, પડછાયો અહીંયા કશે પડતો હશે? અહીંયા પડછાયો પડે છે, બરાબર. આપણો પડછાયો છે. હવે જો હવે સમય કયો છે? તો સમય છે સૂર્યોદયનો. સમય કયો છે? સમય છે સૂર્યોદયનો. તો સૂર્યોદયના સમયે પડછાયો ક્યાં પડતો હોય? સૂર્યોદયના સમયે પડછાયો પડતો હોય પશ્ચિમ દિશામાં. ઓકે, તો આ આપણી પડછાયા વાળી દિશા હશે, કઈ હશે? પશ્ચિમ હશે, બરાબર. તો પશ્ચિમની સામે કઈ હશે? પૂર્વ હશે. તો પૂર્વ પશ્ચિમ છે એ બદલાય છે, એનો મતલબ કે ઉપર છે એ દક્ષિણ હશે અને નીચે છે એ ઉત્તર હશે. ડન. હવે જો હવે આપણે પૂછેલું છે કે સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે, તો સહદેવનો ચહેરો નીચે છે ને, નીચેની દિશા કઈ છે? ઉત્તર. માટે આપણો આન્સર શું આવશે? આપણો આન્સર આવશે ઉત્તર. ઓકે, બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. આપણે જે ફર્સ્ટ ક્વેશ્ચન કર્યો કે ભાઈ એકબીજાની સામે ફેસ રાખીને ઊભા છે એ જ ટાઈપનો ક્વેશ્ચન હતો. ઓકે, ચલો. તો આ એક ક્વેશ્ચન તમને હોમવર્ક માટે આપું છું, બરાબર. પ્રેક્ટિસ કરવા માટે આ ક્વેશ્ચનનો આન્સર છે તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો બધાને થેન્ક યુ વિડીયો જોવા માટે. તો આ આપણો એક ટાઈપ છે અહીંયા પૂરો થાય છે. ફટાફટ આપણે મળશું ડાયરેક્શન ચેપ્ટરના સેકન્ડ પાર્ટ સાથે, સેકન્ડ વિડીયો સાથે. ઓકે, તો ચાલો બધાને બાય બાય.